વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત ઓનલાઈન એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે તે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય બંધારણ વિશે. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 14 એટલે કે સમાનતાના અધિકાર આપણે સમજીએ છીએ, જે અંતર્ગત આર્ટિકલ નંબર 14 જે છે તેને આપેલાના વિડીયોની અંદર આપણે ક્લિયર કર્યું. હવે આપણે આર્ટિકલ નંબર 15, આર્ટિકલ નંબર 15 જે છે તેની હમણાં એક પિક્ચર પણ રિલીઝ થયું હતું, તો આર્ટિકલ નંબર 15 છે તેને આપણે વિગતે સમજીએ. તો કે ભાઈ આર્ટિકલ નંબર 15 શું કહેવા માંગે છે? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મના સ્થળના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે તેની સાથે ધર્મને રિલેટેડ કોઈ પણ ભેદભાવ ન કરી શકાય, બે ધર્મ વિશે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય, જાતિ અને જ્ઞાતિ એટલે કે સ્ત્રી કે પુરુષ છે તેના વિશે ભેદભાવ ન કરી શકાય, જ્ઞાતિ એટલે કે કોઈ પણ બે જ્ઞાતિ હોય તો તેના વિશે ભેદભાવ ન કરી શકાય, લિંગ સ્ત્રી પુરુષ વિશે ભેદભાવ ન કરી શકાય, તથા જન્મના સ્થળના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરી શકાશે નહીં. આવું આર્ટિકલ નંબર 15 આપણને કહેવા માંગે છે. આર્ટિકલ નંબર 15 જે છે તેની પેટા કલમ 1 ની અંદર આપવામાં આવ્યું છે કે ધર્મને લઈ અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. ધર્મની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે કે તમામ ધર્મના લોકો જે છે તેની સાથે રાજ્ય સરકારે સમાન વ્યવહાર કરવો પડશે. એટલે કે રાજ્ય સરકાર એવું ન કરી શકે કે એક ધર્મની વધારે ઉન્નતિ થાય અને એક ધર્મની ઉન્નતિ ન થાય તેવું રાજ્ય સરકાર કોઈ પ્રકારનો નિર્ણય લઈ શકે નહીં. કેમ કે ભારત જે છે પોતે બિન સાંપ્રદાયિક દેશ છે, તો બિન સાંપ્રદાયિક દેશની અંદર જેટલું મહત્વ હિન્દુનું છે જેટલું મહત્વ તેટલું જ મહત્વ મુસ્લિમનું છે, તેટલું જ મહત્વ ખ્રિસ્તીનું છે, તેટલું જ મહત્વ જે છે તે ઈસાઈનું છે. તો દરેક ધર્મ જે છે તો પોતે સમાન ભાવના ધરાવે છે, તો દરેક ધર્મ જે છે તેની કોઈ ભાવનાને લઈ અને રાજ્ય સરકાર જે છે તે એક ધર્મની ઉન્નતિ થાય અને એક ધર્મની ઉન્નતિ ન થાય તેવું કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે નહીં. અહીંયા આ બાબત ક્લિયર. હવે આપણે સમજીએ જાતિ અને જ્ઞાતિનો ભેદભાવ. તો કે ભાઈ રાજ્ય સરકાર જાતિ અને જ્ઞાતિના આધારે ભેદભાવ રાખી શકે નહીં, પરંતુ એટલે કે જાતિ અને જ્ઞાતિના આધારે કોઈ પણ રાજ્ય સરકાર ભેદભાવ રાખી શકે નહીં, પરંતુ હકારાત્મક અભિગમની નીતિ આવશે. હકારાત્મક અભિગમની નીતિ હેઠળ સમાજનો કોઈ વર્ગ વિકસિત નથી અથવા વિકાસ માટે વિશેષ અધિકાર આપવામાં આવે તો તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. દાખલા તરીકે આપણે સમજીએ તો કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એસસી અને એસટી અને ઓબીસી છે, તો તેના માટે કાયદા દ્વારા અલગ એક અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તો આ વિશેષ તેને આપવામાં આવેલા અધિકારો છે, તો આ વિશેષ આપવામાં આવેલા અધિકારોને કોર્ટમાં પડકારી શકાય નહીં, કેમ કે તે બાબત જે છે તે હકારાત્મક અભિગમની નીતિ હેઠળ આવે છે, તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેલો નથી. કેમ કે કોઈ પણ સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર હોય તો તેનો વિકાસ થાય તે રાજ્યની જવાબદારી છે, તો રાજ્ય તેના માટે અલગથી કોઈ જોગવાઈ કરે છે તો તે હકારાત્મક અભિગમની નીતિ હેઠળ ગણાશે, એટલે કે ત્યાં કોઈ ભેદભાવનો ભાવ નથી. આર્ટિકલ નંબર 15 ની પેટા કલમ 4 અંતર્ગત આ બાબત આપવામાં આવી છે. જ્યાંથી આપણે આગળ વાત કરીએ કે દાખલા તરીકે કોઈ પણ નાગરિક કે નાગરિકનો સમૂહ જે છે તેને કોઈ જાહેર સ્થળે ચાલતી કોઈ દુકાનો હોય, કોઈ હોટલો હોય, કોઈ મનોરંજનનો સ્થળ હોય અથવા તો કોઈ ધાર્મિક સ્થળ છે તેની અંદર પ્રવેશ માટે અટકાવી શકાય નહીં. આપણે હમણાં સબરીમાલાનો કેસ આપણે સાંભળ્યો હતો કે સ્ત્રીઓને જે છે તે સબરીમાલા મંદિરની અંદર એન્ટર થવાની મનાઈ હતી, તેનો વિવાદ પણ થયેલો અને વિવાદ અંતર્ગત સ્ત્રીઓ જે છે તેને પોતાના હક માટે કોર્ટમાં પણ ગયા હતા. તો કોઈ પણ વ્યક્તિ જે છે તેને જાહેર દુકાનો હોય, હોટલો હોય, સરકારી રેસ્ટોરન્ટ હોય, મનોરંજનનું સ્થળ હોય અથવા તો ધાર્મિક કોઈ મંદિર કે જગ્યા હોય તો ત્યાં જતા અટકાવી શકાય નહીં, તેને પ્રવેશ કરતા અટકાવી શકાય નહીં. અહીંયા આર્ટિકલ નંબર 15 ની પેટા કલમ 3 ની અંદર આ બાબત આપવામાં આવી છે. તથા સરકારના નાણાં વડે ચાલતા કૂવાઓ હોય, તળાવો હોય અથવા સ્નાનાગ્રહો હોય ત્યાં કોઈ પણ વ્યક્તિને કોઈ જાતિ જ્ઞાતિને રિલેટેડ થઈ અને કોઈ પણ બાબતનો ભેદભાવ કરી શકાય નહીં. આર્ટિકલ નંબર 15 ની પેટા કલમ 3 અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ચાલતા કૂવા, તળાવો અને સ્નાનઘાટો હોય તેની અંદર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરતા અટકાવી શકાય નહીં, અને જો કોઈ વ્યક્તિ આ માટે અટકાવે છે તો તે વિરુદ્ધ કોર્ટમાં પણ જઈ શકાય છે. મારો મૂળભૂત અધિકાર જે છે તેનો ભંગ થાય છે, તેથી કોર્ટની અંદર જઈ શકાય અને કોર્ટની અંદર તમે પોતે જે તે વ્યક્તિ જેણે તમને અટકાયત કરી છે તે વ્યક્તિ વિરુદ્ધ તમે કોર્ટની અંદર તમે કેસ પણ કરી શકો છો. જ્યાંથી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ જન્મના સ્થળના આધારે ભેદભાવ કરી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે ગુજરાતનો જન્મેલો વ્યક્તિ મહારાષ્ટ્રમાં જાય છે અને મહારાષ્ટ્રની અંદર કોઈ પણ મંદિર હોય તેની અંદર પ્રવેશ મેળવે છે તો ત્યાં
તે વ્યક્તિને અટકાવી શકાય નહીં, કેમ કે તમે ગુજરાતી છો, તમને અહીંયા મહારાષ્ટ્રના હિન્દી વિસ્તારમાં પ્રવેશ મળશે નહીં, એવું કોઈ જગ્યાએ જન્મના સ્થળના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. બીજી બાબત તો કે ભાઈ લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં, એટલે કે કોઈ સ્ત્રી છે અથવા પુરુષ છે તો તે અવશ્ય કોઈ પણ પ્રકારનો ભેદભાવ જે છે તો પોતે કાયદા દ્વારા કરી શકાય નહીં, સ્ત્રી અને પુરુષ બંને સમવડા જ ગણવા પડે. બીજી બાબત કે કોઈ પણ સ્ત્રી જે છે તેને અનામત આપવામાં આવ્યું, દાખલા તરીકે ગુજરાતની અંદર સ્ત્રી અનામત 50% જેટલું રાખવામાં આવ્યું છે, તો આ 50% જે સ્ત્રીઓને અનામત આપવામાં આવ્યું છે તે હકારાત્મક અભિગમની નીતિ હેઠળ છે. અહીંયા કોઈ વ્યક્તિ જે છે તે હકારાત્મક અભિગમની નીતિ હેઠળ આપવામાં આવેલી આવી જોગવાઈ, કાયદા દ્વારા માન્ય થયેલી જોગવાઈ જે છે તેના વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે નહીં. એટલે કે સ્ત્રીઓને 50% અનામત આપવામાં આવેલી છે ચૂંટણીની અંદર અથવા તો પંચાયતી રાજની દરેક સંસ્થાઓની અંદર, તો અહીંયા સ્ત્રીઓને આપવામાં આવેલો સ્પેશિયલ અધિકાર જે છે તે કોઈ લિંગના આધારે અહીંયા ભેદભાવ નથી થતો, પરંતુ એક હકારાત્મક અભિગમની નીતિ છે જે અંતર્ગત રાજ્ય સરકાર જે છે તે આ રીતનું કાર્ય, એટલે કે કોઈ સ્ત્રીઓ જે છે તેનું સામાજિક જીવન ઊંચું રહે તે માટે સરકાર જે છે આવો નિર્ણય લઈ શકે, જેને હકારાત્મક અભિગમની નીતિ હેઠળ જોવામાં આવશે. અહીંયા કોઈ સ્ત્રી કે પુરુષ સાથે એટલે કે લિંગને લઈને ફેરફાર થતો નથી. ત્યારબાદ આપણે સમજીએ કે આગળ એક શબ્દ આપણે સમજ્યા કે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મના સ્થળના આધારે, તો અહીંયા આગળ ફક્ત જવાબ હતો. આ ફક્ત શું છે? તો કે ભાઈ ફક્ત એટલે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મના સ્થળના આધારે ભેદભાવ નહીં કરી શકાય, અન્ય બાબતમાં ભેદભાવ કરી શકાશે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જે છે તેના કરવેરાનો સ્લેબ છે, તો કે ભાઈ 5 લાખથી કરતા કોઈની આવક ઓછી છે તો તેને કરવેરો એટલો ભરવો પડશે, 5 લાખથી 10 લાખ વચ્ચે છે તો તેને કરવેરો આટલો ભરવો પડશે, 2,50,000 કરતા ઓછી છે તો તેને કરવેરો નહીં ભરવો પડે. અહીંયા તમે આવકની બાબતમાં કોઈ પણ વ્યક્તિ છે તેની સાથે ભેદભાવ કરી શકાય, પરંતુ અન્ય બાબતથી ભેદભાવ ન કરી શકાય. ત્યારબાદ એક અપવાદ છે, તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જે છે તેને કાયદાની અંદર સૂટછાટ આપવામાં આવે છે, તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું વોરંટ કાઢી શકાય નહીં. રાષ્ટ્રપતિ રાજ્યપાલ જે છે તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો તેની ધરપકડ કરી શકાય નહીં. તો આ જે છે તે બાબત અપવાદ સ્વરૂપ છે જે કાયદાની અંદર સૂટ મળેલી છે. તો અહીંયા અનુચ્છેદ નંબર આર્ટિકલ નંબર 15 આપણે સંપૂર્ણપણે સમજ્યા કે કોઈ પણ વ્યક્તિ જે છે તેને કોઈ જાહેર જગ્યાએ જતા અટકાવી શકાય નહીં, પ્રવેશ કરતા અટકાવી શકાય નહીં, કોઈ હોટલ, દુકાન, મનોરંજનના સ્થળે પ્રવેશ કરતા અટકાવી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિ જે છે તેને જો કોઈ સમાજને સ્પેશિયલ કોઈ જોગવાઈ આપવામાં આવી છે તો તે જોગવાઈ હકારાત્મક અભિગમની નીતિ હેઠળ છે, તેના વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિ જે છે તે એવી રીતે કોર્ટની અંદર ન જઈ શકે કે ભાઈ અહીંયા SC ST નો OBC ને તમે અનામત આપ્યું છે ને, તમે મને કેમ અનામત આપતા નથી. તો આવી બાબતને લઈને અનુચ્છેદ નંબર 15 ના આર્ટિકલ નંબર 4 મુજબ કોઈ પણ વ્યક્તિ જે છે એના વિરુદ્ધ કોર્ટમાં ન જઈ શકે કે એની અનામત રદ કરો, આવું કહી શકાય નહીં. અહીંયા આ તમામ બાબત જે છે તો અહીંયા ક્લિયર થાય છે. એટલે કે આર્ટિકલ નંબર 15 દરેક વ્યક્તિ માટે, દરેક સમાજ માટે, દરેક કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરનાર વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ હતો, જેને આપણે ક્લિયર કટ કર્યું. આર્ટિકલ 15 વિશે એક પિક્ચર પણ બનેલું છે જે જોયા જેવું છે, એક વખત દરેક વ્યક્તિએ જોવું જોઈએ. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.